જ્યારે વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયું છે, કેટલાય લોકોના મોત થયા છે તો કેટલાય આરોગ્યકર્મી, સફાઈકર્મી વગેરે કોરોના વોરિયર્સને પોતાના પરિવારની ચિંતા છોડી અન્ય દર્દીઓની સારવાર કરતા કરતા પોતાના દેહનું બલિદાન આપ્યું છે. આજથી એક વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામના વતની અને કચ્છના મુંદ્રા તાલુકાના છછરા ગામે સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે નોકરી કરતા બે દીકરા અને બે દીકરીના પિતા અશોકકુમાર મદનદાસ શર્મા અચાનક ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા. પરિવાર માટે ખૂબ મોટો આઘાત હતો. તો એક દીકરી હોમિયોપેથી ડૉક્ટર બની, બીજી દીકરી બીએસસી નર્સિંગ કરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહી છે. આ દીકરીએ તેના દાદા દાદી અને મમ્મીને સમજાવી કોરોનાની મહામારીનું સંક્રમણ ફેલાય નહીં એ માટે પોતાના પિતાનું શ્રાદ્ધ પોતાના ઘરે નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે ઉજવવાનું નક્કી કર્યું. આ પરિવારે ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે આવેલ મંદબુદ્ધિવાળા ભાઈઓનું નિવાસી તાલીમ કેન્દ્ર વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટ ખાતે રહેતા 20 જેટલા માનસિક દિવ્યાંગ લોકોને ભોજન આપી અનોખી રીતે પિતાના શ્રાદ્ધની ઉજવણી કરી હતી. વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટના સંચાલક ઈશ્વરભાઈ સુથારે જણાવ્યું, જે શ્રાદ્ધ નિમિત્તે અમારી સંસ્થાને આ રીતે પ્રથમવાર આવું ભોજન મળ્યું છે. ખરેખર આ પરિવારે ખૂબ સારો વિચાર દર્શાવ્યો છે. જ્યારે સ્વર્ગસ્થ અશોકભાઈ શર્માના પિતાએ જણાવ્યું કે અમારા દીકરા માટે અમે કોરોના મહામારીમાં કોઈ ભોજન નહીં કરીને વિકલાંગ લોકોને ભોજન આપ્યું છે. સમય સમય પર દરેકે પોતાની સોચ બદલવાની જરૂર છે. જ્યારે વધુને વધુ લોકો કોરોના મહામારીમાં સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે દરેકે આવી રીતે વિચારી નાના મોટા પ્રસંગ હમણાં બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવવું જોઈએ અને આ માટે આપણે બધાએ આગળ આવી સહિયારો પ્રયાસ કરવો જોઈએ. ब्यूरो रिपोर्ट, बनासरत्न न्यूज़.